सामान्य રીતે કોઈને મહિને 30,000 નો પગાર હોય તો તેનાથી ઘરનું ભરણ પોષણ અને થોડી ઘણી બચત થતી હોય, પરંતુ 30,000 ની નોકરી હોય અને તેની પાસે 7 કરોડ થી વધુની સંપત્તિ હોય તેવું માની શકાય? જી હા, તાજેતરમાં આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ભોપાલમાંથી સામે આવ્યો છે. મદદનીશ ઇજનેર તરીકે નોકરી કરતા હેમા મીણાના આવાસ પર જ્યારે રેડ પાડવામાં આવી ત્યારે 40 રૂમ ધરાવતો બંગલો, થાર જેવી 10 ગાડીઓ અને અન્ય સંપત્તિ જોઈને સૌ કોઈ ચોંકી ગયા, કારણ કે આ લેડી ઓફિસરનો પગાર માત્ર 30,000 રૂપિયા છે, પરંતુ તેમના ઠાઠમાઠ મહારાણી જેવા છે. તો આવો આ અંગે વિગતે વાત કરીએ. સંપત્તિ પગારથી 232% વધારે. મધ્યપ્રદેશના ભોપાલમાં મદદનીશ ઇજનેર તરીકે નોકરી કરતા હેમા મીણાના આવાસ પર રેડ પાડવામાં આવી છે. આવાસ સહિત અન્ય 3 સ્થળો પર પણ તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 7 કરોડની સંપત્તિ મળી આવી છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે હેમાની માસિક સેલેરી માત્ર 30,000 રૂપિયા છે અને મળી આવેલી સંપત્તિ તેના સેલેરીથી 232%થી વધારે છે. આપને જણાવવું રહ્યું કે હેમા મીણા સામે સેલેરીથી વધારે સંપત્તિ હોવાનો આ મામલો 2020માં નોંધાયો હતો. પિતાના નામે પણ કરોડોની સંપત્તિ ખરીદી. હેમા મીણા પાસે કરોડોની બેનામી મિલકત હોવાનું બહાર આવ્યું છે. તમને જણાવી દઈએ કે હેમાએ તેના પિતાના નામે બિલકિરિયામાં 20,000 ચોરસ ફૂટ જમીન ખરીદી છે. આ ઉપરાંત મીણાએ 1 કરોડ રૂપિયાનું ઘર અને લાખોની કિંમતના લક્ઝરી વાહન પણ ખરીદ્યા છે. એટલું જ નહીં, હેમાએ ભોપાલ, રાયસેન અને વિદિશાના વિવિધ ગામડાઓમાં પણ ખેતર ખરીદ્યા છે. ખેતીના સાધનો પણ મળી આવ્યા. આપને જાણીને નવાઈ લાગશે, પરંતુ હેમા પાસેથી હાર્વેસ્ટર, વાવણી મશીન, ટ્રેક્ટર અને અન્ય ખેતીના સાધનો પણ મળી આવ્યા છે. રેડ પાડનાર લોકાયુક્તનું કહેવું છે કે હેમાની સેલેરી આશરે 30,000 છે અને જે સંપત્તિ તેમણે ખરીદી છે તેમની કિંમત હેમાની સેલેરીથી 232% વધારે છે, જેને જોતા હેમાની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સેલેરી 30,000 અને 7 કરોડની સંપત્તિ. હેમા પાસે 7 કરોડની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે, જેમાં જમીન, વાહનો, આલિશાન બંગલા, ફાર્મ હાઉસ, લાખોની કિંમતના ખેતીના સાધનોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, ફાર્મ હાઉસમાં વિદેશી જાતિના અનેક કૂતરા અને ગાયોની 60 થી 70 જેટલી વિવિધ જાતિઓ પણ જોવા મળી. ઇજનેરને મોંઘા વાહનોનો પણ શોખ છે, જેમાં 2 ટ્રક, 1 ટેન્કર અને મહિન્દ્રા થાર સહિત 10 વાહનો પણ મળી આવ્યા છે. કેવી રીતે થઈ તપાસ? વર્ષ 2020માં મધ્યપ્રદેશના ભોપાલમાં મદદનીશ ઇજનેર તરીકે કામ કરતા હેમા મીણા પાસે બેનામી સંપત્તિ હોવાની લોકાયુક્તને ફરિયાદ મળી હતી, જે બાદ સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ ભોપાલ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં હેમાની કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ કારસ્તાન લોકાયુક્ત સમક્ષ ખુલ્લું પડી ગયું છે.